मित्रों नमस्कार, हूँ पटेल केतन एस, विशिष्ट शिक्षक, क्लस्टर शहर 22 बड़ोदा कॉर्पोरेशन। आज आप प्री बिल विषय अने ब्रेलनी शोध कोने करी अने क्या साधन उपयोग रहे तेना विषे चर्चा करीशु। मित्रों प्री बिल शीखवा माटे कई कई बाबतों ध्यान राखवू तेने माटे आपणे चर्चा करीशु। अने ब्रेलनी शोध फ्रांसनू पाटनगर पेरिस थी 25 किलोमीटर दूर पूर्पे गाम में लुई नामना विद्यार्थीनो जन्म थयेलो। तेमना पितानुं नाम सीमेन ब्रेल, तेमनो पितानो धंधो घोड़ानी जीम अने चामड़ानी चीज वस्तु बनावानो व्यवसाय हतो। तेमनो वर्कशॉप पोताना घरनी बाजूमां ज हतो। सीमेन પોતાના વર્કશોપમાં કાર્યશીલ હતા તે દરમિયાન તેમના પુત્ર લુઈએ તીક્ષ્ણ હથિયાર રમતા રમતા પોતાની આંખમાં વાગી જતો મોટો ઘા થઈ ગયો। તેના કારણે એમની ડાબી બાજુની આંખમાં એમની દ્રષ્ટિ ચાલી ગતી રહી અને ત્યારબાદ તેમને એના ઇન્ફેક્શનને કારણે એમની જમણી આંખ પણ 5 વર્ષની ઉંમરે ગતી રહી। ત્યારબાદ તેમણે પોતાના ગામમાં જ શિક્ષણ મેળવ્યું અને 10 વર્ષની ઉંમરે પેરિસની અંદર શાળામાં પ્રવેશ મેળવ્યો અને મોટા કાગળ ઉપર ઉપસેલા ટપકાની મદદથી એમણે શિક્ષણ પ્રાપ્ત કર્યું। તેમની કાર્યશીલતા અને કુશળતાને કારણે તેમને તે જ શાળામાં શિક્ષક તરીકે નિમણૂક આપવામાં આવી। તેમને વિદ્યાર્થી દરમિયાન 6 ટપકાની લિપિની મદદથી 63 પ્રકારના આકારો એટલે કે મૂળાક્ષરો, ગાણિતિક અને વ્યાકરણના રચના કરી। તેની મદદથી પ્રજ્ઞાચક્ષુ બાળકો લખી શકે છે, વાંચી શકે છે, ગાણિતિકના ગુણાકાર ભાગાકારના દાખલાઓ પણ ગણી શકે છે। આમ લુઈ બ્રેલનો જન્મ 1809માં 4 જાન્યુઆરીના રોજ થયો અને નાની વયની ઉંમરે 1852માં 6 જાન્યુઆરીના રોજ એમનો અવસાન પામ્યો। લુઈ બ્રેલના જન્મદિવસ 4 જાન્યુઆરી બ્રેલ દિવસ તરીકે ઓળખાય છે અને આમ પ્રજ્ઞાચક્ષુ બાળકો માટે આ બ્રેલ લિપિ એ દીવાદાડી સ્વરૂપ અને અંધકારમાં પ્રકાશ આપે એવી ગણાય છે। પ્રીબેલ શીખવતા પહેલાં પ્રજ્ઞાચક્ષુ બાળકને સ્પર્શ શક્તિનો વિકાસ કરવો પડે। સ્પર્શ શક્તિનો વિકાસ કરવા માટે તેમને લીસી સપાટી, ખરબચી સપાટી, ઉપસેલી સપાટીનો સ્પર્શ દ્વારા પરિચય આપવો પડે। ત્યારબાદ સ્પર્શ શક્તિનો વિકાસ કરવા માટે તેમને ગોળાકાર, લંબચોરસ, ચોરસ આકાર અને સ્પર્શ દ્વારા પરિચય આપી એની સ્પર્શ શક્તિનો વિકાસ કરી શકાય છે। એ સ્પર્શ શક્તિનો વિકાસ કર્યા પછી એને 6 ટપકાની બ્રેલની મદદથી એ બાળકને મૂળાક્ષરો શીખવવાના, મૂળાક્ષરોની મદદથી એમને શબ્દો વાક્યોની રચના કરી અને સામાન્ય બાળક સાથે સરળતાથી અભ્યાસ કરી શકે છે। આ 6 ટપકાની બ્રેલ માટે એમને બ્રેલ પાટીનો ઉપયોગ કરવો પડે। બ્રેલ પાટીને આ રીતે કાગળ નાખી અને એને મદદથી આ કલમની મદદથી બ્રેલને પ્રથમ ટપકું, બીજું ટપકું, ત્રીજું ટપકું, ચોથું ટપકું, પાંચમું ટપકું અને 6ઠું ટપકું આ રીતે બ્રેલમાં ટપકા પાડી એક કાન છોડી ફરી બીજા કાનમાં 1લું ટપકું, 2જું ટપકું, 3જું ટપકું, 4ઠું ટપકું, 5જું ટપકું, 6ઠું ટપકું આ રીતે લાઈન કરી સ્પર્શ દ્વારા દરેક ટપકાનો સ્થાનનો ખ્યાલ આપી શકાય અને સ્પર્શ દ્વારા એ લિપિનો વિકાસ કરી શકાય। મિત્રો હવે આપણે આ બ્રેલ લિપિ માટે આ બ્રેલ પાટીનો ઉપયોગ કરી શકીએ છીએ અને આ કલમ છે, કલમની મદદથી આપણે ટપકાને પ્રેસ કરી અને એની સ્પર્શ શક્તિનો વિકાસ કરવા માટે એક લાઈનમાં પ્રથમ ટપકું, ફરી બીજી લાઈનમાં 2જું ટપકું, 3જી લાઈનમાં 3જું ટપકું, 4થી લાઈનમાં 4થી ટપકું, 5મી લાઈનમાં 5મી ટપકું, 6ઠી લાઈનમાં 6ઠું ટપકું આની મદદથી સ્પર્શ દ્વારા ટપકાનો ખ્યાલ આપી શકાય છે અને આ રીતે બ્રેલ એમને શીખી શકાય છે। મિત્રો બીજા વિડીયોમાં આપણે તમામ મૂળાક્ષરો બ્રેલમાં શીખીશું।